એક અજૈવિક ઘટકની આપણે ચર્ચા કરીએ કે હવા અથવા તો ગેસીસ, જેને આપણે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે ગેસીસ જોઈએ આપણે, તો આ ગેસીસ વગર આપણે કઈ રીતે જીવી શકીશું? તો જે ગેસીસ થયા, વાયુઓ થયા, એ નોન લિવિંગ છે, આપણે લિવિંગ છીએ. તો એ આપણા બે વચ્ચેનો એક તંત્ર રચાવ્યું કે ઓક્સિજન આપણે લઈએ છીએ, ઉશ્વાસ મારફતે કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ. અને આ એક આખું તંત્ર જે રચાયે છે, એક નિવસન તંત્રના સ્વરૂપમાં આપણે જોઈ શકીએ. પણ અહીં આગળ જે આપણે નિવસન તંત્રની વાત કરવાના છીએ, એ નિવસન તંત્ર એક ચોક્કસ વિસ્તારમાં રહેલી આ સ્થિતિને આપણે જોવાની છે. નિવસન તંત્ર વિશેનો સૌપ્રથમ જે ખ્યાલ છે અથવા તો એના શબ્દની જે સમજૂતી છે, એ સૌપ્રથમ એજી ટેન્સલે 1935ની અંદર આપી છે. આ ઉપરાંત ઘણા બધા વૈજ્ઞાનિકો છે કે જેમને સમય ઉપરાંત આના વિશે માહિતી આપતા રહ્યા છે. આ નિવસન તંત્ર કેવું હોઈ શકે તો આપણા સ્ક્રીન ઉપર આપ બહુ સરળતાથી સમજી શકો છો કે નિવસન તંત્ર કેવું હોઈ શકે. તો એક વિસ્તાર કે જ્યાં જોવા મળતા સજીવો, ત્યાં જોવા મળતા અજૈવિક ઘટકો, અને એ સજીવ અને અજૈવિક એટલે કે જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેનો સંબંધ, એકબીજા સાથેની એની ડિપેન્ડન્સી આપણે જેને કહી શકીએ, એ આપ ફિગરમાં જોઈ રહ્યા છો કે એકને બીજા વગર ચાલતું નથી. અને આ જે આખું તંત્ર રચાય છે એક સામૂહિક એક ચોક્કસ નિવાસસ્થાનની અંદર, જેને આપણે નિવસન તંત્ર તરીકે ઓળખી શકીએ છીએ. કેટલીક વ્યાખ્યાઓ અહીં આગળ આપણે આપેલી છે, જેને આપણે લિટરલી જોઈએ, વાંચી જ લઈએ કે નિવસન તંત્ર ઇકોસિસ્ટમ ડિફાઇન એરિયા ઇન વિચ અ કમ્યુનિટી લીવ વિથ ઇન્ટરેક્શન ટેકિંગ પ્લેસ એમોંગ ધ ઓર્ગેનિઝમ બિટવીન ધ કમ્યુનિટી એન્ડ ઇટ્સ નોન લિવિંગ ફિઝિકલ એન્વાયરમેન્ટ. વાસ્તવમાં વસ્તુ એની એ જ છે કે નિર્જીવ અને સજીવ વચ્ચેનો સંબંધ છે, એક તંત્ર છે, એક ફંક્શનલ યુનિટ રચાય છે, ક્રિયાત્મક એકમ જેને આપણે કહીએ છીએ એ રચાય છે, એને આપણે નિવસન તંત્ર કહીએ છીએ. બીજી વ્યાખ્યા પણ એ જ પ્રમાણે છે. તમે જુઓ તો એન ઇકોસિસ્ટમ ઇઝ ફોર્મ બાય ધ ઇન્ટરેક્શન બિટવીન ઓલ લિવિંગ એન્ડ નોન લિવિંગ થિંગ્સ. એ જ વસ્તુ છે પાછી. અને આ જ બાબતોને હાઉ ડુ લિવિંગ એન્ડ નોન લિવિંગ થિંગ્સ ઇન્ટરેક્ટ ઇન એન્વાયરમેન્ટ, ધીસ ઇઝ ધી મેઇન ક્વેશ્ચન, કે હાઉ ધે ઇન્ટરેક્ટ, ઇન વિચ વે ધે ઇન્ટરેક્ટ. તો એ બહુ મહત્વનું છે. અને એ આપણે એના ડાયનેમિક્સની અંદર અથવા તો એના ફંક્શનલ જે પાર્ટ છે ઇકોસિસ્ટમનો, એની અંદર આપણે જોશું. એ પહેલાં આપણે સહેજ નજર નાખી દઈએ કે એના આપણે હમણાં જોઈ ગયા છીએ, એટલે એમાં આપણે એનું જે આખું ફંડામેન્ટલ કેરેક્ટરિસ્ટિક જે આખી ઇકોસિસ્ટમની છે મિત્રો, જેમાં મેં તમને હમણાં જ કહ્યું કે આપણે ત્રણ ભાગ એને પાડ્યા છે. એક એની રચના છે, એક એની પ્રક્રિયા છે, અને એક એના ફેરફારો છે. આપણે મુખ્ય બાબતોને જ અહીં આગળ સમાવિષ્ટ કરી છે, જેમાં રચનાની અંદર આપણે જોઈએ તો બે પ્રકારની રચના લિવિંગ અને નોન લિવિંગથી બને છે, એટલે સજીવ અને નિર્જીવોથી બને છે. પ્રક્રિયા ઘણી બધી રીતે પ્રક્રિયા થાય છે, આપણે પાછળથી જોઈએ છે. આમાં ફક્ત એક્ઝામ્પલ તરીકે એક બે આપ્યા છે કે નિવસન તંત્રમાં પસાર થતો શક્તિનો પ્રવાહ, એનર્જી ફ્લો ઇન ઇકોસિસ્ટમ, અને સાયકલિંગ ઓફ મેટર્સ, જેને આપણે બાયો જીઓકેમિકલ સાયકલ્સ તરીકે ઓળખીએ છીએ, જૈવ ભૂ રાસાયણિક ચક્રો, જેમાં અજૈવિક ઘટકો એટલે કે નોન લિવિંગ કમ્પોનન્ટ્સ
કઈ રીતે જમીનમાંથી કે બીજા માધ્યમોમાંથી સજીવોમાં પ્રવેશે છે અને સજીવોમાંથી ફરીથી પાછા મૂળ માધ્યમમાં, મૂળ સ્ત્રોતમાં પાછા ફરે છે, એટલે કે જ્યાંથી શરૂ થયું છે ત્યાં કઈ રીતે પહોંચે છે, એને આપણે એનું સાયકલિંગ અથવા સાયકલ તરીકે ઓળખીએ છીએ. એ સાયકલ્સ ભણવાના છે. આ ઉપરાંત પણ ઘણા છે, આપણે પાછળ ચર્ચા કરીએ છીએ દરેકની. અને છેલ્લે આપણે જોઈએ તો એના ચેન્જીસ. મિત્રો, ખાસ કરીને તમે જુઓ તો નિવસન તંત્રમાં પરિવર્તનો આવે છે. આપણે ઘણી એવા વિસ્તારોને આપણે જોયા છે કિરણભાઈ, કે જે વિસ્તારો પહેલાં કોઈક અન્ય વિસ્તાર દર્શાવતા હતા, અત્યારે હાલ એ કંઈક જુદું છે. સમય સાથે જેમાં પરિવર્તન આવે છે, પરિવર્તન આવે છે વનસ્પતિમાં, એ જોવા મળતી ખાસ કરીને એ બહુ અગત્યની પ્રક્રિયા છે જે આપણે સામાન્ય રીતે આપણી આસપાસ જોતા હોઈએ છીએ. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ગામડાના કે શહેરોના તળાવો, ચોક્કસ કે તળાવોની અંદર ધીમે ધીમે માટીનો ભરાવો થાય છે ને એમાં વનસ્પતિ પ્રકાર બદલાય, પ્રાણી પ્રકાર બદલાય છે, ને આમ કરતાં કરતાં કોઈ પણ માનવીય દબાણો દ્વારા કે અન્ય રીતે એ પુરાઈ જાય ત્યારે એ તળાવનું જે નિવસન તંત્ર છે એ પછી જંગલના નિવસન તંત્રમાં ફેરવાઈ જાય છે. બરાબર છે. કહેવાનો ભાવાર્થ એ છે કે આખું એક નિવસન તંત્રની અંદર પરિવર્તન આવે છે, જેને આપણે સક્સેશન કહીએ છીએ, અનુક્રમણ કહીએ છીએ, અને એ જ છે ચેન્જીસ. તો મિત્રો, આ ત્રણ ફંડામેન્ટલ કેરેક્ટરિસ્ટિક્સ છે, એટલે પાયાના લક્ષણો છે, રચના, પ્રક્રિયા અને ફેરફારો. આપણે આમાંના કેટલાકની ચર્ચા આજે કરવાના છીએ, જેમાં પહેલું આપણે જોઈએ તો અજૈવિક ઘટકો. કિરણભાઈએ વાત કરી છે આપણને કે અજૈવિક ઘટકો કયા હોઈ શકે. તો મિત્રો, અજૈવિક ઘટકોની અંદર આપણે ખાસ કરીને ત્રણેક પ્રકારના કિરણભાઈ ઘટકોનો સમાવેશ એમાં કરી શકાય છે. એક તો જે ઘટકોમાંથી આપણને શક્તિ પ્રાપ્ત થાય છે, જેને આપણે એનર્જી સોર્સિસ તરીકે ઓળખી શકીએ. ખાસ કરીને આપણે જોઈએ તો સજીવ અથવા તો પૃથ્વી ઉપર સૌથી મોટો કોઈ શક્તિનો સ્ત્રોત હોય તો એ સૂર્ય છે, અને સૂર્યમાંથી આપણને શક્તિ પ્રાપ્ત થતી હોય છે. સજીવો સૂર્યમાંથી શક્તિ બહુ જ ઓછી પ્રાપ્ત કરી શકે છે. શક્તિ પ્રવાહમાં આપણે જોઈશું કે ફક્ત 2-1% શક્તિ એવી છે કે જે સૂર્યમાંથી આવતી, કે જેનો સજીવો સીધો ઉપયોગ કરે છે. બાકીની 98% શક્તિ તો એવી છે કે જે પરાવર્તિત થઈ જાય છે, કે જે કામની જ નથી. ખરેખર આપણે એક પરિસ્થિતિ વિદ્યા નો અભ્યાસ કરીએ છીએ અથવા તો પરિસ્થિતિ વિદ્યા ભણીએ છીએ, એ નાતે આપણી એક જવાબદારી બને છે કે આપણે એવા સ્ત્રોતોનો ઉપયોગ વધુમાં વધુ કરીએ કે જેનાથી આપણા જે સ્ત્રોતો ફરીથી પ્રાપ્ત થઈ શકવાના નથી, જેને આપણે પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતો કહીએ છીએ, એને આપણે બચાવી શકીએ. જો આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ બહોળો કરશું તો કદાચ આપણે કોલસો બચાવી શકીશું. એક સામાન્ય ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાનું દહન કરવામાં આવે છે, અને એ વિદ્યુત આપણે મેળવીએ છીએ, ઇલેક્ટ્રિસિટી જેને આપણે કહીએ છીએ. મિત્રો, જો સોલર સેલ્સ લગાવવામાં આવે, ગુજરાતમાં આ પ્રક્રિયા અત્યારે હાલ ઘણી જગ્યાએ અમલીકરણમાં છે, અને એ સોલર સેલ્સ દ્વારા આપણે સ્ટ્રીટ લાઇટો, કોઈ એક કેમ્પસની અંદર જોવા મળતી લાઇટ્સ, ઇવન સોલર હીટર જેવા સાધનોનો ઉપયોગ કરીને આપણે ગરમ પાણી કરી શકીએ છીએ. ટૂંકમાં આવા ઘણા ઉપકરણો દ્વારા આપણે વિદ્યુત મેળવી શકીએ છીએ, ઇલેક્ટ્રિસિટી મેળવી શકીએ છીએ. અને જો આ માર્ગે ઇલેક્ટ્રિસિટી મેળવવામાં આવે તો કોલસાનું દહન ઘટશે અને આપણો એ નૈસર્ગિક સ્ત્રોત લાંબો સમય ચાલશે.
તો આ એક સ્ત્રોત છે. આ એક સહેજ મેં એટલા માટે વાત કરી કે એક જાગૃતિની એક અવેરનેસની વાત છે, એટલા માટે મારે અહીં મૂકવી મને યોગ્ય લાગી. પણ આપણે જ્યારે ઇકોલોજીકલ સ્ટડી કરી રહ્યા છીએ અથવા તો નિવસનતંત્રનો જ્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ઇકોસિસ્ટમનો, તો એની અંદર આ સૂર્ય ઉર્જા, સોલર એનર્જી એક મહત્ત્વનો સ્ત્રોત બને છે. કારણ કે લીલી વનસ્પતિઓ કે જે નીલકણ ધરાવે છે, ક્લોરોપ્લાસ્ટ ધરાવે છે, એ વનસ્પતિઓ આ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક સ્વયં બનાવે છે અને ત્યાર પછી એ આગળના પોષક સ્તરોમાં એનું વહન કરે છે. તો આ પહેલો અજૈવિક સ્ત્રોત છે. બીજામાં ઇનઓર્ગેનિક સબસ્ટન્સીસ અથવા તો જેને આપણે અકાર્બનિક ઘટકો તરીકે ઓળખીએ છીએ, જેમાં સલ્ફર છે, બોરોન છે, કે કેલ્શિયમ છે, કે મેગ્નેશિયમ છે, એના કાર્બોનેટ, બાયકાર્બોનેટ છે, કે ઘણા બધા ફોસ્ફરસ છે, આ બધા જે ઘટકો છે, જે અજૈવિક પાણી છે, બધા અજૈવિક ઘટકો છે કે જે નિવસનતંત્રમાં જોવા મળે છે. અને છેલ્લે આપણે જોઈએ તો જૈવિક અરે કાર્બનિક ઘટકો, ઓર્ગેનિક કમ્પોનન્ટ્સ. ઓર્ગેનિક કમ્પોનન્ટ્સની અંદર આપણે જાણીએ છીએ એમાં મુખ્ય પ્રોટીન, કાર્બોદિતો, લિપિડ અને બીજા જે કોમ્પ્લેક્સ અથવા તો જટિલ અણુઓ છે એનો સમાવેશ થતો હોય છે. આ તમામ કાર્બનિક ઘટકોની રચના અકાર્બનિક ઘટકોના સંયોજનથી થતી હોય છે. જેમ કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાય એટલે કાર્બોહાઈડ્રેટ. જોડાવાની પ્રક્રિયા કયા પ્રકારની છે, કઈ રીતે જોડાય છે, આખો જૈવ રસાયણિક શાસ્ત્રનો અભ્યાસ છે, એને આપણે અહીં આગળ નહીં લઈએ. પણ ટૂંકમાં આ જટિલ સંયોજનો છે જે માનવ અથવા તો પ્રાણી કે વનસ્પતિ સજીવ દેહ બનાવવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે ઘણી વખતે કહીએ છીએ કે જે કંઈ ઘટક આપણને મળ્યો છે એ પાછો પૃથ્વીમાં એના એ જ સ્વરૂપે, જે સ્વરૂપે આપણે લીધો છે એ જ સ્વરૂપે પાછો એ ભળી જવાનો છે. એટલે કે કોઈપણ સજીવ પોતે પોતાના જીવન દરમિયાન જે કંઈ શક્તિઓ પ્રાપ્ત કરે છે, એનર્જી સોર્સ પ્રાપ્ત કરે છે, એનું કન્વર્ઝન કરે છે, એના શરીરમાં એનો સ્ત્રોત જમા કરે છે અને મૃત્યુના અંતે એ તમામ ઘટકો વિવિધ સજીવોની પ્રક્રિયાઓ દ્વારા ફરીથી પાછા જમીનમાં ભળે છે અને આમ એક ચક્ર સતત ચાલુ રહે છે. મિત્રો, જૈવિક ઘટકોની આપણે વાત કરીએ તો જૈવિક ઘટકોની અંદર કિરણભાઈ વાત કરી એ પ્રમાણે મુખ્ય આપણે બે ઘટકો છે, વનસ્પતિઓ અને પ્રાણીઓ, અને ત્રીજા સૂક્ષ્મજીવો. આ ત્રણેયને આપણે નિવસનતંત્રના સંદર્ભમાં જ્યારે બાયોટિક કમ્પોનન્ટ્સ ભણીએ છીએ ત્યારે એના સંદર્ભમાં જોઈએ તો એને જુદા નામાધિકરણ કરવામાં આવે છે, જેમાં છે પ્રોડ્યુસર્સ, કન્ઝ્યુમર્સ અને ડિકમ્પોઝર. આ ત્રણ મુખ્ય છે. પ્રોડ્યુસર્સ જેને આપણે ગુજરાતીમાં ઉત્પાદકો કહીએ છીએ, ઉત્પાદકો એટલે એવા સજીવો કે જે સજીવો પોતે અજૈવિક ઘટકોનો ઉપયોગ કરી પોતાની જાતે સ્વયં ખોરાકનું નિર્માણ કરતા હોય એને આપણે પ્રોડ્યુસર્સ કહીએ છીએ. બીજી ભાષામાં આપણે જોઈએ તો પ્રોડ્યુસર્સને ઓટોટ્રોપ્સ પણ કહી શકાય છે. સ્વપજીવી, સ્વપજીવીમાં બે પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળે છે. એક સજીવો છે કે જે પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા, એટલે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને ખોરાક પ્રાપ્ત કરે છે, જેને આપણે ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. જ્યારે બીજા છે કેમોસિન્થેસિસ, જે રાસાયણિક ઘટકોનો ઉપયોગ કરી અને પોતાની જાતે ખોરાકનું નિર્માણ કરે છે, એટલે કે કાર્બનિક ઘટકો અથવા ઓર્ગેનિક કમ્પોનન્ટ્સ બનાવે છે. તો એવા સજીવોને આપણે ઉત્પાદકો તરીકે ઓળખીએ છીએ. કન્ઝ્યુમર્સ, ઉપભોગીઓ,
ઉપભોગ્યો એટલે કન્ઝ્યુમર્સને આપણે ત્રણ ભાગમાં વહેંચી શકીએ છીએ, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. કન્ઝ્યુમર એટલે કે જે ઉત્પાદકો ઉપર પોતાના ખોરાકનો આધાર રાખે છે. દાખલા તરીકે પ્રાઇમરી કન્ઝ્યુમર્સ કે જે ઉત્પાદકો ઉપર સીધો આધાર રાખે છે, જેને આપણે બીજી ભાષામાં હર્બીઓરસ અથવા તો તૃણાહારી તરીકે ઓળખીએ છીએ. બીજા છે સેકન્ડરી કન્ઝ્યુમર્સ અથવા તો દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ, જેને આપણે બીજી ભાષામાં માંસાહારી તરીકે ઓળખીએ છીએ, કાર્નિવોરસ, કે જેઓ ખોરાક માટે હર્બીવોરસ અથવા તો પ્રાથમિક કક્ષાના ઉપભોગીઓ ઉપર આધાર રાખે છે. અને ત્રીજા છે ટર્સરી કન્ઝ્યુમર અથવા તો તૃતીય કક્ષાના ઉપભોગીઓ, જેને આપણે સેકન્ડરી કાર્નિવોર તરીકે પણ ઓળખીએ છીએ, કે દ્વિતીય માંસાહારીઓ છે કાં તો તૃતીય ઉપભોગીઓ છે, કે જેઓ દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ અથવા તો પ્રથમ કક્ષાના માંસાહારીઓ ઉપર પોતાના ખોરાકનો આધાર રાખતા હોય છે. ત્યાર પછી આવે છે એક વચ્ચે એક મૂકવું હોય તો વચ્ચે એક કેટેગરી મૂકી શકાય છે, અને ડિટ્રોયર્સ જેને કહેવામાં આવે છે. ખાસ કરીને આ પ્રાણીઓ એવા છે કે જેઓ મૃત સજીવો ઉપર, ખાસ કરીને પ્રાણીઓ ઉપર પોતાના ખોરાકનો આધાર રાખે છે. આપણે સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ બાજનું લઈ શકીએ છીએ, કે જે મૃત પ્રાણીઓના શરીરમાંથી ખોરાક પ્રાપ્ત કરે છે, જેને આપણે કુદરતના સફાઈ કામદારો પણ કહી શકીએ છીએ. અને આ ઉપરાંત છેલ્લું અને સૌથી અગત્યનો જે એક સજીવ છે, જેને આપણે ડિકમ્પોઝર્સ અથવા તો એને વિઘટકોના નામે ઓળખીએ છીએ, વિઘટક શબ્દ જ એવો છે કે જે વિઘટન કરે છે એને વિઘટક કહે છે. એટલે જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં વિઘટન કરે, એટલે મોટા કોમ્પ્લેક્સ ઘટકો હોય, મોટા ઘટકો એને નાના ઘટકોમાં ફેરવી નાખે, તો એને આપણે વિઘટકો કહીએ છીએ. અને